ઓફ વડોદરા. નેત્રંગ નગરમાં રામનવમીની શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં નગરના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. નેત્રંગ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બુધવારના રોજ રામનવમીના દિવસે નેત્રંગ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં રામ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. નેત્રંગ બજારમાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલા શ્રી જલારામ મંદિર ખાતેથી બપોરે 3 કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરી તુલસી ફળિયામાં આવેલ શ્રી રણછોડજી મંદિર, જલારામ ફળિયું, જવાહર બજાર, ચારસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાની પુષ્પાંજલિ કરી જીન બજાર રાધાકૃષ્ણ મંદિરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. નેત્રંગ નગરમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જય જય શ્રીરામના ગગનભેદી નારાઓ નેત્રંગ નગરમાં ગુંજી ઉઠ્યા હતા. ભગવાન શ્રી રામલલ્લાના જન્મ ઉત્સવ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રા શાંતિમય માહોલમાં પૂર્ણ થાય તે માટે નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ.એન. સિંઘ દ્વારા પણ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને સમગ્ર શોભાયાત્રામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. તો નેત્રંગ લઘુમતી સમાજના આગેવાન અબ્દુલ રઉફ ઇબ્રાહીમ કાગઝી તથા તેમના સૂર્યા મંડળના નામી તથા અનામી સ્વયંસેવકો દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉનાળાના 44 ડિગ્રી તાપમાનમાં ઠંડા પાણી, છાશના પાઉચની વ્યવસ્થા કરી યાત્રાના ભાવિક ભક્તોને આગ્રહપૂર્વક આપી કોમી એકતા તથા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જય શ્રી રામ. તારીખ 17/4/2024 ના રોજ રામનવમીનો પાવન અવસર હોય, જેના જે વર્ષોથી અમે નેત્રંગ પંથકમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ તથા સમસ્ત હિન્દુ સમાજ થકી શોભાયાત્રા નગરમાં કરતા આવ્યા છે, તો આજરોજ ગરમીનો સમય હોય તોય નેત્રંગના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા તથા ઠેર ઠેર જગ્યા પર આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે આટલી કપરાળી ગરમીમાં પણ આપણા નેત્રંગ પોલીસ સ્ટાફ ખડે પગે ઊભો હતો તથા શાંતિપૂર્ણ માહોલમાં આ યાત્રાને કાઢવામાં આવી હતી, જે બદલ પોલીસ સ્ટાફનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું તથા અમારા આરોગ્ય સમિતિના ભાઈઓ જે આટલા ગરમીના સમયમાં અમારી રજૂઆતથી ઉપસ્થિત રહ્યા હતા તે બદલ અમારા આરોગ્ય સમિતિના ભાઈઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા સમગ્ર હિન્દુ સમાજનો પણ આ શોભાયાત્રામાં જોડાવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ તરફથી આભાર વ્યક્ત કરું છું. જય શ્રી રામ.